આટકોટ બસ સ્ટેશનમાં વિદેશીઓના મુખે હરે રામ હરે કૃષ્ણની ધૂન બોલાતા વિદેશીઓને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને લોકોમાં એક અચરજ ફેલાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર જસદણના આટકોટ બસ સ્ટેન્ડમાં વિદેશીઓના મુખે હરે રામ હરે કૃષ્ણની ધૂન બોલાતા વિદેશીઓને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને લોકોમાં એક અચરજ ફેલાયો હતો કે જે વિદેશીઓને ગુજરાતી બોલતા પણ ન ફાવતું તેવા વિદેશીઓ હાલ ગુજરાતી ભાષામાં હરે રામ હરે કૃષ્ણની ધૂન બોલાવી હતી. તેમની પાસે ધૂન બોલવા માટે માઇક, પાવર માટેની બેટરી, ઢોલ મંજીરા સહિતના સાધનો સાથે હરે રામ હરે કૃષ્ણની ધૂન ગાતા આટકોટ ગામમાંથી પસાર થતા લોકોમાં ભારે અચરજ ફેલાયું હતું. તેઓની ભાષા ઇંગ્લિશ હોય ગ્રામ્ય વિસ્તારના લોકોને તેમને સમજવા મુશ્કેલ હતા, પણ થોડું હિન્દી તેઓને ફાવતું હોવાથી તેમણે જણાવ્યું હતું કે અમે યુકેનથી આવીએ છીએ અને ભગવાનના ગુણગાન ગાઈએ છીએ અને લોકોને ભક્તિમય બનાવીએ છીએ. લોકોએ ઇન્ડિયન સંસ્કૃતિ જાળવી રાખવી જોઈએ જેવું તેઓએ જણાવેલ, સાથે ધાર્મિક પુસ્તકનું વેચાણ પણ કરતા હતા. આમ વિદેશીઓના મુખે ઇન્ડિયન સંસ્કૃતિની હરે રામ હરે કૃષ્ણની ધૂન ગાતા લોકોમાં અચરજ ફેલાયો હતો, તો બીજી તરફ તેઓની ધૂન ગ્રામ્ય લોકોએ સાંભળી મજાની સાથે ઇન્ડિયન સંસ્કૃતિ જાળવી રાખવાની શીખ પણ મેળવી હતી. વધુમાં આટકોટ ગામના લોકોએ વિદેશીઓની પૂછપરછ કરી હતી કે આપ લોકો આ પ્રચાર શા માટે કરો છો, ત્યારે વિદેશીઓએ જણાવેલ કે આ બધા જ લોકોનો એક ધર્મ છે અને બધાના ભગવાન પણ એક જ છે, બીજા કોઈ ભગવાન નથી. અમારા વિદેશમાં ક્રિશ્ચિયન, મુસ્લિમ તેમજ અન્ય અલગ અલગ ઘણા લોકો વસે છે, પણ ત્યાં કોઈ ભગવાન નથી. માટે અમે લોકો 2 મહિના માટે સૌરાષ્ટ્રની પરિક્રમા કરી ભક્તિનો આનંદ મેળવવા માંગીએ છીએ. તેઓ પાસે ભગવદ્ ગીતા, મહાભારત, રામાયણ જેવા ઘણા મહત્વના ઇન્ડિયન પુસ્તકો પણ હતા. રવિ જીવાણી સાથે રાજ વહાડા, NS ગુજરાત ન્યૂઝ, જસદણ.